આ પર્વતોની તળેટીમાં આવવાનો અનુભવ અદભુત છે મારા જીવનના ઘણા દાયકા મારા જીવનનો પહેલો અડધો ભાગ તેમની શોધમાં ગયો કારણ કે મારે મારો ભાર ઉતારવાનો હતો હવે તો હવે હું અહીંયા ભાગ્યે જ રહી શકું છું એક સ્તર પર એક રીતે આધ્યાત્મિક પ્રક્રિયા એટલે કે પર્વત જેવું બનવું સ્થિર શાંત કારણ કે એવું ત્યારે જ બને છે જ્યારે કોઈનો પાયો ખૂબ મજબૂત હોય ત્યારે ઘણી વસ્તુઓ થઈ શકે છે જીવનનો ઉમંગ ત્યારે જ શક્ય બને છે ત્યારે કે જ્યારે સંપૂર્ણ સ્થિરતા હોય બાકી પછી ઉમંગ ગાંઠપણમાં પરિણમે છે હા એટલે જ ઘણા લોકો જે થોડા રચનાત્મક થોડા સક્રિય થોડા ખુશાલ હોય છે અંતે તેઓ કાયમ વિચિત્ર અને થોડા પાગલ બને છે કારણ કે સ્થિરતા વગર તમે આ નૃત્ય નહીં કરી શકો તેથી જ એક જ સમયે શિવ એટલે સ્થિરતા શિવ એટલે નૃત્ય કાં તો તમે તેમને સંપૂર્ણ સ્થિરતામાં જુઓ અથવા પછી તમે તેમને નૃત્યાત્મક વિસ્ફોટમાં જુઓ કારણ કે વિસ્ફોટ ત્યારે જ શક્ય છે જ્યારે એક સ્થિર પાયો હોય એક વિસ્ફોટ જે વિનાશક નથી તે ત્યારે જ શક્ય બને છે જ્યારે સ્થિરતા હોય છે અને સ્થિરતા લોકો તેમના જીવનને નિયંત્રિત અને સુવ્યવસ્થિત કરીને સ્થિર બનાવવાનો પ્રયાસ કરે છે આ રીતે જ તમારા દાદીમાં કદાચ તમને કહેતા હશે કે પોતાના પર નિયંત્રણ રાખો ત્યારે તમે સ્થિર થશો હા તમે મૃત્યુ પામ્યા હશો તો સ્થિર હશો ખૂબ જ હું તમને વચન આપું છું તો સામાન્ય રીતે જે લોકો સ્થિરતાની વાતો કરે છે બધા કબજિયાત જેવું અસ્તિત્વ ધરાવે છે તમે જાણો છો કબજિયાત શું છે એનો અર્થ એ છે કે થોડું થોડું કરીને થાય તેમનો આનંદ તેમનો પ્રેમ તેમની ઉત્સુકતા થોડી થોડી કરીને અનુભવાતી હોય છે આ કબજિયાત છે તો સ્થિરતા એટલા માટે નથી કે તમે તમારા જીવનને સુવ્યવસ્થિત કર્યું છે અથવા તેને ન્યૂનતમ કર્યું છે અને તમે સ્થિર છો તેનું કોઈ પરિણામ નથી હોતું સ્થિરતામાં તમે દરેક વસ્તુ ખૂબ સ્પષ્ટ જોઈ શકો છો તેથી જ જ્યારે આપણે આદિયોગી એમ કહીએ છીએ ત્યારે આપણે સ્થિરતાની વાત કરીએ છીએ અને તે જ સમયે એક ઉમદા નૃત્ય પણ આ શક્ય છે કારણ કે તેમને બેથી વધારે આંખો છે જરૂરી નથી કે ત્રણ બેથી વધારે તેનો અર્થ એ કે તે ઘણું બધું વધારે જુએ છે જે સામાન્ય રીતે લોકો નથી જોઈ શકતા કારણ કે તેઓ ઘણું બધું વધારે જુએ છે તેઓ સ્થિર રહી શકે છે તમે જો એક જ ભાગ જુઓ તો તમે સ્થિર નહીં રહી શકો તો આખો પ્રયત્ન સ્પષ્ટ જોવા માટે છે દર્શન જોવાની વાત છે સંપૂર્ણ સંસ્કૃતિ હંમેશા તેના વિશે વાત કરે છે તમે મંદિરમાં જાઓ છો પિટિશન માટે નથી જતા દર્શન કરવા જાઓ છો જોવા માટે મૂળભૂત રીતે લોકો કેમ સરખી રીતે જોઈ નથી શકતા જીવન શું છે એ ફક્ત એ જ કારણથી કે ઘણી બધી વસ્તુઓ સાથેના જોડાણ સૌ શરીર ઘણી ઓળખાણો ખૂબ આગળ વધી ગઈ છે જે ક્ષણે તમે કોઈ વસ્તુ સાથે ઓળખાવ છો ત્યારે તમારું સંપૂર્ણ મગજ એવું સમજે છે કે તેને સુરક્ષિત થવાની જરૂર છે મગજ ફક્ત તેના માટે કામ કરે છે તો કેવી રીતે હું મારી રાષ્ટ્રીય ઓળખ ધાર્મિક ઓળખ અને મારી જાતિગત ઓળખ તોડી નાખું તમારે આની માટે કંઈ કરવાની જરૂર નથી એકવાર શરીર સાથેની જો ઓળખાણ તોડી નાખો તો તે ગયું બધું જ ગયું કારણ કે બધું તેમાં જ સમાયેલું છે બાકીની દરેક વસ્તુ તમારા પોતાના શરીરની મર્યાદિત સીમાઓ સાથે તમારી ઓળખનું એક વિસ્તરણ છે જે ક્ષણે તમે આમ ઓળખાવ છો તો બાકીની બધી ઓળખાણો એ ફક્ત એક ગુણાકાર છે અને આ ગુણાકાર ખૂબ ઝડપથી થાય છે તમે તમારા કાર્યમાં જેમ જેમ સફળ થતા જાઓ છો તેમ તમારો ગુણાકાર ઝડપથી વધે છે અને તમારી જોવાની શક્તિ ઓછી થતી જાય છે જેમ તમારી ઓળખાણો વધે છે નાટક તમારું મનોવૈજ્ઞાનિક નાટક વધતું જાય છે ખૂબ ઝડપથી તમને કંઈ જ જોવા નહીં દે તમારા પોતાના વિચારો અને લાગણીઓ તમને ડૂબાડી દેશે કમનસીબે દુનિયા સતત લોકો પર એ વિશ્વાસ કરવા માટે દબાણ કરી રહી છે કે તમારા મગજમાં જે થઈ રહ્યું છે તે ખૂબ મહત્વનું છે અને હું દુનિયાને એ સમજાવવા માગું છું કે જે કંઈ તમારા મગજમાં થાય છે તે કચરો છે નાના સદગુરુ હું તો ભગવાન વિશે વિચારું છું એ પણ કચરો જ છે કદાચ થોડો પવિત્ર કચરો પણ તોય કચરો જ કારણ કે તમારા મગજમાં ભગવાન ન આવી શકે શૈતાન ન આવી શકે પરીઓ ન આવી શકે ફક્ત વિચાર આવી શકે એ વ્યક્તિ મૂર્ખ છે કે જે વિચારે છે કે એક વિચાર પવિત્ર છે અને બીજો વિચાર અપવિત્ર છે વિચાર એટલે એવું કંઈક જેનું અસ્તિત્વ નથી હમણાં વિચાર એટલે જૂનો કચરો મગજમાં ઉત્તેજિત થઈ રહ્યો છે તમારે ટકી રહેવા માટે વિચારવું પડે છે ઘણી બધી વસ્તુઓ માટે પણ કંઈક નવું જાણવા માટે તમારે વિચારવાની જરૂર નથી તમારે પ્રબુદ્ધ થવા માટે પણ વિચારવાની જરૂર નથી પડતી કારણ કે તમે શું વિચારશો તમે ફક્ત એટલું જ વિચારશો જે જૂનો ડેટા તમારા મગજમાં છે ઘણી જુદી જુદી રીતે કદાચ કેટલી બધી અભિવ્યક્તિઓ તમારો કચરો શોધી લે છે તેનું જીવનમાં કોઈ મૂલ્ય નથી કદાચ સમાજમાં તેનું મૂલ્ય હોઈ શકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી વાર હું બહાર જાઉં છું ત્યારે લોકો કહે છે કે આ વૈચારિક નેતા છે હું કરું છું મારા મગજમાં કોઈ વિચાર જ નથી તો સ્પષ્ટ રીતે જોવું બધું જ જોવું કે તમારી દ્રષ્ટિ ક્યાંક તમારા દ્વારા જ ના અવરોધાય જો આ એક વસ્તુ બનશે તો સ્થિરતા પણ આવશે અને ખુશાલી વિશે વિચારવાની તો જરૂર જ નથી એ તો જીવનનો સ્વભાવ છે બધું જ ખુશાલ છે સ્થિરતા પ્રફુલ્લિતતાને થવા દે છે અન્યથા તમે તમારા ઉમંગને ઘટાડતા રહેશો કારણ કે જ્યારે સંતુલન સમાપ્ત થાય છે ત્યારે દુઃખ થાય છે જો સંતુલન જતું રહેશે અને તમે ખૂબ ગતિ આગળ વધો તો પોતાની જાતને નુકસાન પહોંચાડશો ભલે તમે સાયકલ ચલાવતા હો કે પછી તમે આખું બ્રહ્માંડ ચલાવતા હો તમે જો ખૂબ ઝડપથી જતા હો અને સંતુલન ગુમાવશો તો તમે પોતાને ખૂબ નુકસાન પહોંચાડશો તો સંતુલન એ ખૂબ મહત્ત્વનું છે અને સંતુલન જે કાપણી કરીને આવે છે તે સંતુલન નથી તે એક પેકેજ ડેથ છે હા તમે મૃત્યુને ચોક્કસ રીતે પેક કરો છો અને તે ખૂબ જ શિષ્ટ અને પ્રતિષ્ઠિત લાગે છે કારણ કે મૃત હંમેશા ખૂબ જ પ્રતિષ્ઠિત હોય છે તેઓ ક્યારેય કંઈ ખોટું કર્યું જ નથી હોતું કર્યું હશે છે તો અનિવાર્યપણે દરેક વસ્તુ દ્રષ્ટિની સ્પષ્ટતાના મૂળમાં છે અને એમ નહીં આવે જ્યાં સુધી તમે એ નહીં જાણો કે આમાંથી હું કોણ છું અને મારું શરીર કોણ છે જો આ અંતર ન હોય તો ઓળખાણોનો ગુણાકાર બસ જ આ એક અનિવાર્ય પરિણામ છે દ્રષ્ટિ તમે જો આ પર્વતો પર બરાબર ધ્યાન આપો તો ગાંડા થઈ જશો ભલે હું આખું જીવનકાળ તેને લઈને ચાલ્યો છું તો પણ આજે તેને જોઈને હું પાગલ થઈ જાઉં છું કાં તો તમે તેને જોઈ નથી રહ્યા અથવા પછી જોવો છો પણ સમજી નથી રહ્યા એકવાર શંકરન પિલ્લે ઈશા યોગ કેન્દ્રમાં આવે છે અને કહ્યું કે એ એવા રૂમમાં રોકાવવા માગે છે કે જ્યાં ખૂબ સુંદર વ્યૂ મળે તો થોડું વિચાર્યા બાદ તેમને ચિત્રા બ્લોકમાં મૂકવામાં આવ્યા બીજે દિવસે સવારે ઉઠીને તેમણે આવીને કમ્પ્લેન કરી કે મેં વ્યૂવાળો રૂમ માગ્યો હતો તમે મને અહીંયા કેમ મૂક્યો તેમને સમજાવ્યું કે આ રૂમ છે જ્યાં તમને સુંદર વ્યૂ મળે છે અરે પણ આમાં વ્યૂ ક્યાં છે આમાં પર્વત નડે છે પર્વત ક્યારેય નડતો નથી તમારે ફક્ત તમારી જાતથી વિશેષ જોવાની જરૂર છે